जूनागढ़ जिलाना मानावदर तालुकाना मात्र 600 नी वस्ती धरावता नानकड़ा एवा जिलाना गाममां वृक्षों माटे एक अनोखो भगीरथ कार्य करवामां आवी रह्यो छे। मानावदर तालुकाना जिलाना गाममां फरते 1200 वीघाथी वधु जमीनमां गांडा बावळ उगी नीकळ्या हता, जेना कारणे जमीन पर कोई काममां आवती नथी। त्यारे गामना वतनी अने प्रकृति मित्र एवा संजयभाई मेंदपराने गाम माटे कंईक करवानी प्रेरणा होय अने तेना भगीरथ कार्यमां समग्र गाम लोको सहकारथी आ नानकड़ा एवा गाममां 35000 थी वधु वृक्षो वाववामां आवशे। તાજેતરમાં 500 દંપતીઓ અને 100 થી વધુ બાળિકાઓના હાથે 400 વીઘાથી વધુ જમીનમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સંજયભાઈ રવજીભાઈ મેંદપરા, ગામ જિલ્લાના તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢ। આજે અમારા ગામમાં જે 1200 વીઘા જમીન છે એમાં અમે 400 વીઘાની અંદર 20000 વૃક્ષોનું વાવેતર કરીએ છીએ। આજે 26 જૂન 2023 ના રોજ 500 દંપતી અને 200 શાળાઓની દીકરીઓમાં દ્વારા વૃક્ષારોપણ થયું છે અને વૃક્ષારોપણની કેર અમે ટપક દ્વારા કરીએ છીએ કે જે 400 વીઘામાં અમે ટપક રાખી છે અને 20x25 અંતરે લગભગ દરેક જાતના 250 જાતના વૃક્ષોનો અમે વાવેતર કરીએ છીએ અને ગામનો અમને પૂરેપૂરો સપોર્ટ હોવાથી અમારું કામ સંપૂર્ણપણે સફળ થયું છે। આગામી સમયમાં 35000 વૃક્ષો વાવશે। આ સમગ્ર પ્રોજેક્ટમાં માનવીની સાથે પશુ પંખીને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, જેના કારણે 30% જમીનમાં ઓક્સિજન ઉત્પન્ન કરતા વૃક્ષો જેવા કે વડલો, લીમડો, પીપળો, બોરસલી, ઉમરો, કરંજ અને 30% જમીનમાં પશુ પક્ષી રહી શકે તે માટે બટરફ્લાય ઝોન, 30% જમીનમાં ઔષધીય વૃક્ષો પણ વાવવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે 1 કરોડ થી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે, જેમાં 50% રકમ ગામ લોકોનો ફાળો અને 50% રકમ ગામના વતની અને હાલ અમેરિકા રહેતા એવા દિનેશભાઈ કુરજીભાઈ કંટાળિયા ઉઠાવશે। મનસુખભાઈ મેંદપરા, મારું વતન જિલ્લાના ગામ અને આ તમામ સભ્યો ઉભેલા છે, બધા જિલ્લાના વતની છે, તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢ। 22/2/2023 ના રોજ અમારા દિનેશભાઈ કંટાળિયા જેણે અમેરિકાથી આહવાન કરેલું કે આપણે ગામ માટે વૃક્ષારોપણ કરીએ, એટલે અહીંયા અમે એક કમિટી બનાવી ગામના સહયોગ અને સહકારથી લગભગ 1200 વીઘા જે જમીન હતી એની અંદરથી 600 થી 700 વીઘા જમીનની અંદરથી ઓછામાં ઓછા 70 થી 80 હજાર રામબાવર કાઢી અને એ જગ્યાને ખુલ્લી કરી, લેવલ કરી અને ફેન્સિંગ કરી અને આજે એક મોટો દિવસ છે જિલ્લાના ગામનો, અલૌકિક દિવસ તરીકે અમે 500 દંપતી, દીકરીઓ, ગામની દીકરીઓ, બાર ગામની દીકરીઓ, ગામના વડીલો, બધાના આશીર્વાદથી પૂર્વજોની યાદમાં અને બાળકોના ભવિષ્ય માટે થઈને આજે અમે જંગી અમે વૃક્ષારોપણ કરેલું છે અને એ વૃક્ષારોપણ જેમ મોદી સાહેબનું કહેવું છે કે ગ્રીન ભારત, ગ્રીન ગુજરાત, એમ આજે ગ્રીન જિલ્લાના જવા થઈ રહ્યું છે એ બદલ અમે સૌ ગામને, આજે વરસાદ ચાલુ હોવા છતાં પણ લોકોએ ભેગા થઈ આખું ગામ ઘરે ઘરે તાળા મારી અને પરિવાર સાથે વૃક્ષારોપણ કરેલ છે એ બદલ સૌ ગામને પણ હું ધન્યવાદ આપું છું। સાહેબ, આમાં ડ્રીપ ઇરિગેશન વાળી કઈ સિસ્ટમ ફિટ કરેલી છે અને આ વૃક્ષારોપણ કર્યા પછી એની અંદર ડીપ ઇરિગેશનની પાઇપલાઇનો નાખેલી છે, ગામના બોર, ગામના ખેડૂતો તરફથી પાણી જ્યાં સુધી વૃક્ષો સક્ષમ નહીં થાય ત્યાં સુધી ફ્રી પાણી આપવા માટે પણ ગામના દાતાઓ તૈયાર થયા છે। ગામના છોકરાઓ, બાર ગામ વસતા અમારા દીકરાઓ તરફથી જેટલું પણ ફંડ આવ્યું એ ફંડની અંદર આજે અમે આ વૃક્ષારોપણ મહાયજ્ઞ અમે પ્રારંભ કરેલો છે।